બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં લોકસભા કોંગ્રેસ ઉમેદવારના પુત્ર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિત 100 જેટલા ભાજપના કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા. ધાનેરામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ધાનેરા થરાદ રોડ ઉપર આજે કોંગ્રેસની ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસકાંઠા લોકસભાની સીટના ઉમેદવાર પરથીભાઈ ભટોળના પુત્ર વસંતભાઈ ભટોળ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, માજી ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિસાતીબેન ગલચર, બળવંતભાઈ બારોટ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પરથીભાઈને જીતાડવા માટે અમારા સર્વ સમાજના બહુ સરળ સૌમ્ય એવા અમારા ઉમેદવાર માનની પ્રતિભાઈ ભટોળને અને કોંગ્રેસને આખા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં અદ્ભુત સમર્થન મળી રહ્યું છે. આજે આપ જોઈ શકો છો અમારી ધાનેરા ખાતે આ ચૂંટણીની મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું અને એક અમારી વાર્તાલાપ એક ચર્ચાનો પણ અહીંયા પ્રસંગ યોજાયો. ખૂબ વિશાળ મેદનીમાં લોકો અહીંયા આવ્યા. અમારા તાલુકા શહેર સમિતિના જિલ્લા સમિતિના સૌ કાર્યકરો અને સૌ આગેવાનો અત્યારે રાત દિવસ કરીને કોંગ્રેસને વિજય બનાવવા માટે ભાગી ગયા. કોંગ્રેસના શું મુદ્દા રહેશે મત માંગવા માટે? મુદ્દાઓની તો આખી હારમાળા છે. ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત થયેલી ગુજરાતની, બનાસકાંઠાની, દેશની જનતા આજે પોકાર કરી રહી છે કે આ ક્યારે સરકાર બદલાય અને ક્યારે કોંગ્રેસનું ફરી શાસન આવે. આજે ખેડૂતો ત્રસ્ત છે, ખેડૂતો દેવામાં ગળા ટૂંક છે. આ સરકાર તરફથી કોઈ યોજનાઓ નથી, નથી કોઈ સિંચાઈ માટેની કોઈ યોજનાની કોઈ એમની દીર્ઘદ્રષ્ટિ. યુવાનો આજે બેરોજગારી તરફ ધકેલાઈ રહ્યા છે. અનેક યુવાનો આત્મહત્યાની કગાર ઉપર ઉભા રહેલા છે. મહિલાઓ ઉપર થયા જે અત્યાચારો છે, મહિલાઓની સુરક્ષા વિશેના અનેક પ્રશ્નો છે. વેપારીઓ, નાના મોટા વેપારીઓ, નાના રોજગાર કરતા તમામને ખૂબ અગવડો પડી રહી છે અને એટલે જે ચાહે છે કે કેન્દ્રમાં એવી સરકાર આવે કે ભારત દેશમાં અને ગુજરાત. ધાનેરા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ ઈસાજી પીરાજી રાજપૂત અને 100 જેટલા ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા ભાજપમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો, ત્યારે બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ કોણ જીતે છે અને કોણ હારે છે તે તો સમય જ બતાવશે. સુરેશ ગલચર, ZS TV, ધાનેરા.